નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનના. નવી બ્લ્યુપ્રિન્ટ આધારિત પેપર સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને વિદ્યાર્થી મિત્રો ખાસ જે સબસ્ક્રાઇબનું બટન છે તે દબાવી દેજો. વિદ્યાર્થી મિત્રો, તમે પછી ભૂલી જશો તો પ્રથમ સબસ્ક્રાઇબનું બટન દબાવી, વિડીયોનું જે લાઇકનું બટન છે દબાવી, તમારી સાથે ધોરણ 9ની અંદર જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે તેમને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. તમામ પ્રકારના સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર ધોરણ 1-12 સુધીના સમજૂતી સાથેના મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ સમજી લઈશું. તો હેતુલક્ષી પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો જે છે તે પૂછાશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં તમે પ્રકરણનો ગુણભાર સમજી લો છો, એટલે સમજી લો કે તમે આ પરીક્ષાની અંદર 50 માંથી 50 ગુણનું જે છે તે બેઠા જ તમારા જે છે તે માર્ક મેળવી શકશો. ચેપ્ટર નંબર 1 માંથી 2 ગુણનું પૂછાશે, ચેપ્ટર 2 અને 3 માંથી 1-1 ગુણનું પૂછાશે, ચેપ્ટર નંબર 4 માંથી 2, વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 ખાસ તૈયાર કરી દેવું એમાંથી 7 ગુણનું પૂછાશે, 1945 પછીનું વિશ્વ જે છે તેમાંથી 5 ગુણ, ચેપ્ટર નંબર 8 માંથી 2 ગુણ, 9 માંથી 2 ગુણ, ચેપ્ટર નંબર તમારે મિત્રો 10 અને 11 માંથી 4 ગુણનું પૂછાવાનું છે, ચેપ્ટર નંબર 13 માંથી માત્ર 1 ગુણનું પૂછાવાનું છે, ચેપ્ટર નંબર 14 અને 15 માંથી 2-2 ગુણ, 16 માંથી 5, 16, 17 અને 18, 3 માંથી 5-5 નું પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જો તમે તૈયારી કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે 50 માંથી 50 ગુણ જે છે કેવી રીતે આવશે. હવે આપણે જોવાના છીએ સંપૂર્ણ મોસ્ટ આઈએમપી આજે અહીંયા તમને પ્રશ્નો પૂછેલા, એટલે કે જે ગુણભાર આપેલો છે એના આધારે આપણે જે પ્રશ્નો બનાવ્યા છીએ તે પેપર જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આદર્શ પેપરનું આપણે સોલ્યુશન જોઈએ. વિભાગ એ તમારે જોડકા જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ભારત આવવાનો જળમાર્ગ તો વાસ્કો દ ગામાએ શોધ્યો હતો અને રાણી તો એલિઝાબેથ જે છે તે ઇંગ્લેન્ડની હતી. ખરા ખોટાની વાત કરીએ તો ભારતની પ્રમાણ સમય રેખા 80.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે. તો ખોટું, ભારતની અંદર લક્ષદ્વીપ ટાપુ અરબ સાગરમાં આવેલા છે. તો આ વિધાન સાચું છે. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોની અંદર જવાબ આપો. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિજેતા રાષ્ટ્રોએ જર્મનીને 4 વહીવટી વિભાગોની અંદર વહેંચી નાખ્યું હતું. કારણ કે દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર પરાજિત થયેલી જર્મનીની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી ગઈ હતી, તેમજ જર્મનીને પુનઃ બેઠું કરી શકે તેવો કોઈ નેતા જર્મનીની અંદર નહોતો. હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ શામાંથી થયું છે? તો તેથીસ સમુદ્રમાંથી થયું છે. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી તો દિલ્હી ખાતે આવેલી છે. ભારતની અંદર લગભગ 450 જાતના વૃક્ષો વેપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે મિત્રો જવાબ આપવાના છે. કોર્પોરેશને નાખેલા કરવેરાના વિરોધ કરવા પોલીસ કચેરીની પરવાનગી લઈને શાંતિપૂર્વક કાઢેલા સરઘસને પોલીસે અધવચ્ચેથી વિખેરી નાખ્યું. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયેલું ગણાય? તો સ્વતંત્રતા. ભારતની અંદર સંઘ સરકારની કારોબારીની અંદર બંધારણીય વડા કોણ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપ્રમુખ હોય છે. જ્યારે રાજ્યનું પૂછાય તો રાજ્યની અંદર કારોબારી બંધારણીય વડા રાજ્યપાલ કહેવાય છે. વિભાગ બીની વાત કરીશું. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતની અંદર અમેરિકા તરફી લોકશાહી દેશોનું સત્તા જૂથ અને લશ્કરી જૂથ એમ સોવિયત યુનિયન તરફી સામ્યવાદી સત્તા જૂથ અને લશ્કરી જૂથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો અસ્તિત્વમાં આવ્યા. એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ પોતાના સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે આમાંના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથને જોડાવાના બદલે બે જૂથોથી સમાન અંતર રાખીને તટસ્થ રહેવાનો નિર્ણય લીધો. આમ અલિપ્ત રહેલા જગતના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાના અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણ નીતિ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો હવે મોટા પ્રશ્નોના જવાબ આપણે જે છે એ તમને અહીં હું બતાવી દઉં છું. તમારે જોવાના છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો છે તેને સંક્ષિપ્તમાં તમારે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખી શકો છો, અહીં તમે જોઈ શકો છો. ત્યાર પછી લોકશાહી અને બિન સાંપ્રદાયિકતાની પારિભાષિક, એટલે કે તમારે તેની વ્યાખ્યા લખવાની છે. તો લોકશાહી અને બિન સાંપ્રદાયિકતા એટલે કે ધર્મનિરપેક્ષતા. ત્યાર પછી મિત્રો કારણ આપો. સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં. કારણ આપો મિત્રો, માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતનો આશરો લઈ શકાતો નથી. મિત્રો નંબર 15, રાષ્ટ્રપતિની કટોકટી વેળાની સત્તાઓ જણાવો. તો એ સત્તાઓ વિદ્યાર્થી મિત્રો તમે અહીં લખી શકો છો કે બાહ્ય કે આંતરિક અશાંતિ, બંધારણીય કટોકટી,
નાણાકીય કટોકટી વગેરે. પ્રશ્ન નંબર 16 ની વાત કરીએ તો હિમવર્ષા એટલે શું અને આબોહવા એટલે શું એ મિત્રો વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે. વિભાગ સી ની અંદર નીચે આપેલા પ્રશ્નોના જવાબ આશરે તમારે મિત્રો 60-80 શબ્દોની અંદર લખવાના છે અને દરેકના 3 ગુણ રહેશે. ક્યુબાની કટોકટી વિશે માહિતી તમારે આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જે છે તે આ રીતે તમે જવાબ આપી શકો છો. ત્યાર પછી અંદાજપત્રકોને કહેવાય છે એ તમારે એ મિત્રો લખવાનું છે. ત્યાર પછી ટૂંકનો જ લખો, નજીરી અદાલત. તો નજીરી અદાલત કોને કહેવાય તેનો પણ સંપૂર્ણ જવાબ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, 3 ગુણનો ભારતનો રેખાંકિત નકશો પૂછાશે, જેની અંદર તમારે વન્યજીવ અભયારણ્ય પેરિયાર, ત્યાર પછી વન્યજીવ અભયારણ્ય રાજાજી અને મહાનદી જે છે તે દર્શાવવાના રહેશે. વિભાગની વાત કરીએ તો સંઘ અને રાજ્યો વચ્ચે કાર્યો અને સત્તાની વહેંચણી વિશે સંક્ષિપ્તમાં તમે ચર્ચા કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, ટૂંકનો જ લખો, આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, અહીં વહીવટી કારોબારી વિશે પણ ટૂંકનો દર પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ જે છે એ સોલ્યુશન આપણું પૂર્ણ થાય છે. આ પ્રકારના વિડીયો મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.